नीलकंठ विला बोपलना आंगणे वृक्षारोपणनो भव्य कार्यक्रम योजायो। पूजनीय पीसी स्वामी अने स्टेन्डिंग कमिटीना चेरमेन हितेशभाई बारोट उपस्थित रह्या हता। अमदावादना बोपलना नीलकंठ विला खाते वृक्षारोपणनो कार्यक्रम योजवामां आव्यो हतो। वंदनीय पीसी स्वामीजी तथा आदरणीय स्टेन्डिंग कमिटीना चेरमेन हितेशभाई बारोटनी शुभ हस्ते वृक्षारोपण कार्यक्रमनो प्रारंभ थयो। सोसायटीना सदस्योए आनंद अने उल्लास साथे आ कार्यक्रममां भाग लीधो। अमरदीप बोपल कोऑपरेटिव हाउसिंग सोसायटी लिमिटेड विभाग एक अने बेना उपक्रमे आ सफल कार्यक्रम माटे बंने महानुभावोए समग्र सोसायटी ने हृदयपूर्वक आशीर्वाद आप्या हता। આજનો પ્રસંગ ઘરમાં બેસીને છે પણ આ સંસદના વિસ્તારનો હોય એવું લાગે છે। સૌથી પહેલા તો હું આભાર માનીશ કે હિતેશભાઈ બારોટ માટે જે પદ્મકાંતભાઈએ જે શબ્દો વાપર્યા બસ આપણને એવા જ નેતાઓ મળતા રહે। કારણ એ છે કે પ્રજાની લાગણીઓ ભાવનાઓ વોટ આપતી વખતે બહુ જ ઊંચી હોય છે, બહુ જ ઊંચી હોય છે। આ અમારા જ છે પણ પછી કોઈ બોલતું આમાં બોલે છે, આ બહુ મોટી વાત છે। જે પ્રસંગ આજે પદ્મકાંતભાઈએ, એટલે આ પદ્મકાંતભાઈને હું માનું ત્યાં સુધી મારા હૃદયથી જે માનું છું કેટલાક લોકોને એમાંના એક જેને સાંસારિક કપડાં પહેર્યા હોવા છતાં હૃદયના સાધુ માનું છું, એ સાચા અર્થમાં લોકોના પ્રશ્નને વાચા આપવાનું કામ નીડર થઈને હાલના મીડિયામાં લગભગ ઝીરોની વચ્ચેથી એક, ઝીરોની વચ્ચે એક કરવું હોય તો કરી શકાય પદ્મકાંતભાઈ માટે। એટલા માટે ઝીરોની વચ્ચે કહું છું, મીડિયા જગત સમાજ માટે જે બોલવું જોઈએ ન બોલી શકે પણ એક બોલનારા છે એટલે નંબર વન કહી શકાય। આજનો જે પ્રસંગ છે વૃક્ષારોપણ, હું કાયમ માટે કહું છું પદ્મકાંતભાઈ, જે પણ મળે નેતાઓ મળે, જે પણ મળે સામાજિક મળે અધિકારીઓ મળે, હું કાયમ કહું છું કે અમદાવાદથી 20 કિલોમીટરની પેરીફેરીમાં લગભગ 20% જ જમીનો માલિકો પાસે છે, બાકી બધી વેપારીઓ પાસે જતી રહી છે, જે ખેતી નથી કરવાના। આપણા માટે પણ ખાસ કહી સાહેબ કે જે ખેતી નથી કરવાના, ફોટોના ફોટો ખાલી ખેતરો પડ્યા છે, એમાં નોર્મલ કાયદો કાં તો ખેતી કરો કાં વૃક્ષો વાવી દો, ઇમારતી વાવો, પળાવ ઝાડ વાવો, જલાવ ઝાડ વાવો, વાવો। 20 કિલોમીટરની પેરીફેરીમાં પડેલી જમીન જે માલિક હોય તે વૃક્ષો વાવે અને એમને જ્યારે સ્કીમ મૂકવી હોય ત્યારે કોઈની પણ મંજૂરીની જરૂર નહીં, વૃક્ષો કાપી શકે છે। આપણા માટે આદરણીય માનનીય એવા હિતેશભાઈ બારોટ, સામાન્ય રીતે રાજ નેતા અને વરસાદ બંનેમાં એક થતું હોય છે, બંનેને જસ ના હોય, એની જગ્યાએ બહુ ઓછા રાજનેતાઓ હોય છે કે જેને આજે લોકો યાદ કરે છે, ભૂતકાળ હતા ત્યારે યાદ કરતા હતા, આજે પણ કરે છે, આવતીકાલે પણ કરશે, કે કામ કરવાની પદ્ધતિ ઉપર નિર્ભર છે। મેં જે કોઈ એરેન્જમેન્ટ હિતેશભાઈને કર્યું હશે ને, જેટલા મેં એવા કે ફોલોઅપમાં હું ફોન કર્યા કરું ને, એમને ક્યારે કોઈ હતાશા સાથે જવાબ નથી આપ્યો, ખાલી ભાઈ થઈ જશે કામ, પેલું થઈ ગયું છે, તમારું ઇમ્પેક્ટ ફીલ કરો, મેં હું વાત કરું છું એટલે કે ઇમ્પેક્ટ ફીલ પતી ગયું હોય, એટલે કહેવાનો ભાવ કે આપણને ચિંતા આપણા પ્રશ્નોની હોય એના કરતાં વધુ ચિંતા કરનારા રાજનેતાઓ હજુ રાજકારણમાં છે, બાકી દરેક ક્ષેત્રમાં સડો કરતા ઓછા અંશે છે, આપણે જાણીએ છીએ, મીડિયા પણ નથી બાકાત, નથી વકીલો બાકાત, નથી ડોક્ટર બાકાત, પણ દરેક ક્ષેત્રમાં 5% લોકો એવા છે કે જેના કારણે આપણે ગર્વ લઈ શકીએ કે આ નેતાઓ કે આ લોકોના વિકાસમાં આ દેશ સરાવે છે। ફરી એક વખત ખૂબ ફોન કરીને તંગ કરવા બદલ હિતેશભાઈ આપણી માફી માગું છું,
ગર્વ સાથે કહું છું કે આજે અમે જે કઈ પૂજરા છીએ, આજે અમે જે કઈ થયું નથી, ઉપર અમે આજે સોસાયટી પહોંચી છે. એ યુપીએસભાઈની મદદની માટે મુખ્યમંત્રીશ્રીની મદદ એ શક્ય હતું. પણ મુખ્યમંત્રીશ્રી સમય નથી ફાળી શકતા. આપણે તો અમદાવાદના મુખ્યમંત્રીશ્રીનું કોણ ને વિસ્તાર, આ વિસ્તારની ખૂબી એ છે, આ વિસ્તારે મુખ્યમંત્રી પણ આપ્યા, બે આપ્યા અત્યાર સુધીમાં. આ વિસ્તારે સંસદ સભ્ય પણ આપ્યા અને આ વિસ્તારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આપ્યા. આ વિસ્તાર એટલો સારો છે. અને હું પીજી સ્વામી સાહેબને જુનિયર સ્વામીજીને કહીશ કે આશીર્વચન આપે અને આપણને એક સારી દિશા અને આપણે ચિંતા. દરમિયાન બધાએ જોયું છે ઓક્સિજનની હાલત શું હતી, એ ઓક્સિજન મેળવવાનું એક માત્ર સ્થળ હોય મફતમાં તો વૃક્ષો છે. દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસે, મરણચક્રે, પોતાના પિતાની, કોઈ પણ વ્યક્તિના પોતાના સારા પ્રસા પ્રસંગે એક વૃક્ષ, વર્ષે પાંચ વૃક્ષ વાવીશું ને આપણે, ઘરમાં પાંચ જણનો ચાર જણનો પરિવાર તો છે, બધાની તિથિ તારીખ આવતી જ હોય છે. આપણે એવું નહીં કે દર આવું કંઈક કરીશું કોઈ જતન પણ કરવું જોઈએ. આપણે વૃક્ષ પાઈએ છીએ ને પછી ક્યાંક ને ક્યાંક તકલીફના કારણે કાઢવું પડે, એની ના નથી, પણ ઉપવું તો જ્યાં જગ્યા મળે ત્યાં વાવવું જોઈએ. કોઈ પણ એવી અડચણ પણ ના થાય અને વૃક્ષનું જતન થાય. રોજ એક ફૂટ પાણી, આપણા ઘરનું વેસ્ટ પાણી ઉપયોગ કરીશું તો આ સોસાયટી હરિયાળી બનશે. મને અભિપ્રાય આ હરિયાળી લોકસભા અંતર્ગત આખા ગુજરાતની અને વિશ્વની, ભારતની, બધા જ લોકસભા અંતર્ગત એમની લોકસભા હરિયાળી થાય તે માટે છેલ્લા ચાર વર્ષથી જે પ્રયત્ન કર્યો તે પ્રયત્નના આધારે આખરી વિધાનસભાની અંદર અત્યારે 3 લાખથી વધુ વૃક્ષો જીવે છે છેલ્લા અઢી વર્ષમાં, અને ખૂબ સાથે જીવે છે. એવું નહીં તમને કહેવાનું, બાજુ તમે જોયું તમારો કચરા પેટીનો વસ્તુ દેખાઈ આવશે. આના આજ રોડ પર હમણાં ગઈ ચાલ આપણે સરકાર જોડે કરાવી છે. રાખવું અને જાળવવું બહુ મોટી વસ્તુ. તમારી બાજુમાં ચિલક તલાવ જે રીતે ડેવલપ થાય છે, આખા ગુજરાતની બીજી જગ્યા એવી છે જ્યાં આ આયુષ્યમાનના આધારે આયુષ્યમાન ગાર્ડન બને છે. બધી જ માણસને જરૂરિયાત હોય ઔષધિની, એ ઔષધિનું આખું વન એ સિલક તલાવમાં બની ગયું છે. અને એ તલાવ આખે આખું ડેવલપ જે રીતે કરી રહ્યા છે તમારે તો બિલકુલ નક્કી કામ તો આ સિલક સીમા મૂળ વસ્તુ આપણે સિલક સાઈડ છીએ અને અઢી કિલોમીટરની પણ 1 કિલોમીટરની અંદર જ છે.